શાળાઓમાં ધોરણ 9 અને 11 ના વર્ગો આજથી શરૂ થયા હતા। કોરોનાના કારણે 10 મહિના બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થઈ હતી, જ્યારે તે બાદ આજથી ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને આજથી મંજૂરી આપવામાં આવતા મોટા ભાગની સ્કૂલોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાકી હાજરી જોવા મળી હતી। સરકારે સ્કૂલો તો ચાલુ કરી પણ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા બંધ હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવાની મુશ્કેલી પડતા વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં પ્રથમ દિવસે આવી શક્યા નથી। બહુ સરસ, આજે અમે એટલા મહિના પછી ઓનલાઈન ભણ્યા બાદ આજે ઓફલાઈન શિક્ષણ લઈ રહ્યા છે। બહુ સારું લાગી રહ્યું છે કે આજે અમે પહેલો દિવસ છે શાળામાં। આજે અમે દરરોજ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અને સેનિટાઈઝર લગાડીને જ ભણીશું અને દરેક કાળજી રાખીશું જે અમારા શિક્ષણ લોકો અમને કહેશે। સમગ્ર ગુજરાતમાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે। છોકરાઓ ઓફલાઈન પોતાના ક્લાસમાં જઈને અભ્યાસ કરશે। આ પૂર્વે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા। SOPની ગાઈડલાઈન મુજબ એ લોકોને માસ્ક સેનિટાઈઝર આપવામાં આવ્યું છે અને એ લોકોએ છે તે પોતાની કાળજી રાખી અને અભ્યાસ શરૂ કર્યો છે। સોશિયલ ડિસ્ટન્સ સ્કૂલે રાખ્યું છે। SOPની ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખી સ્કૂલને સેનિટાઈઝ કરી અને બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપી રહ્યા છે। બાળકો વગરની સ્કૂલ એટલે પ્રાણ વગરનું શરીર। આજે 9માના 11માના વિદ્યાર્થીઓ આવ્યા અને ઘણી બધી બહોળી સંખ્યામાં છોકરાઓ અત્યારે 9માં 11માં આવી રહ્યા છે અને 10માં 12માંના ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરી રહ્યા છે। આજ સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા। કોઈ આપણે હકારાત્મક રીતે વિચારીશું તો વાલી અને શિક્ષક બંને જણા કાળજી રાખી અને બાળકોનું શિક્ષણ સારું થાય એવો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને જેની અંદર આજે અમે વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી આવકારી રહ્યા છીએ।